દાખલા નંબર 11 પેજ નંબર 206 મથાળામાં તમને શું કીધું છે તો કે નફા નુકસાનનું સમાન માપનું પત્રક તૈયાર કરો. અને આપણે અત્યાર સુધી કર્યું છે શું તો અત્યાર સુધી આપણે કશું નથી કર્યું, રકમને કોપી કરી દે એઝ ઇટ ઇઝ. પણ આપણે સમાન માપના પત્રકમાં જે જવાબ તરીકે બનાવી આપવાનું છે આ બે કોલમ છે જે આપણે બનાવી આપવાની છે. અને એમાં કોલમનો હેડિંગ છે 2016 ની ટકાવારી અને અહીંયા છે 2017 એટલે કે ચાલુ વર્ષની ટકાવારી. અને આ ટકાવારી આપણે શોધી આપવાની છે અને એના આધારે પછી આપણે એનું એનાલિસિસ કરી શકીએ. પણ આપણે અહીંયા આગળ એનાલિસિસ નથી કરવાનું, ખાલી ટકાવારી શોધીને એમને આ બધી પ્રેઝન્ટ કરી દેવાનું. હવે એમાં ટકાવારી શોધવી એ કોમન સેન્સ પર જાય છે કે આપણે કઈ રીતે કરી રહ્યા છે. સૌથી પહેલા તો તમે જુઓ કે તમે પત્રક કયો બનાવી રહ્યા છો, જરા ધ્યાનથી સમજો શું બોલી રહ્યો છું. તમે પત્રક બનાવી રહ્યા છો નફા નુકસાનનું પત્રક. કયું પત્રક છે? નફા નુકસાનનું પત્રક. તો નફા નુકસાનનું પત્રક જે છે તો એ નફો અને નુકસાન કોની ઉપર ડિપેન્ડ કરે છે, આ એક કોમન સેન્સની વસ્તુ છે કે કોઈ પણ કંપનીનો નફો કે નુકસાન એ વેચાણ ઉપર ડિપેન્ડ કરે છે. કોની પર ડિપેન્ડ કરે છે? સેલ્સ, વેચાણ. જેટલું વેચાણ વધારે થશે બરાબર છે એટલો કંપનીને નફો વધારે થશે, અને જેટલું વેચાણ ઓછું થશે તો કંપનીને નફો ઓછો થશે. માનો કે ઉત્પાદન કરી અને માલ પડી રહ્યો છે ગોડાઉનમાં અને વેચાણ થશે જ નહીં તો પછી ખોટ બી જશે, કારણ કે તમે માલ બનાવવા માટે તો રૂપિયા લગાયા ને. તો મતલબ કે નફો હોય કે નુકસાન હોય એ કોની પર આધાર રાખે છે? તો સેલ્સ ઉપર, એટલે કે વેચાણ ઉપર. તો એ જેની પર આધાર રાખે છે એને આપણે સૌથી પહેલા તો સો લઈ લેવાનું. તો તમે અહીંયા ધ્યાનથી જોજો કે હું કોની સામે સો લઉં છું, કામગીરી ઉપર, એટલે કે વેચાણ. અને નફો અને નુકસાન વેચાણ પર આધાર રાખે છે એટલે એની સામે તમારે શું લખી નાખવાનું? 100%. શું લખી નાખવાનું? 100%. સમજા પડી મેં વાતની શરૂઆત ક્યારે કરી? નફા નુકસાનની જે વિગત જે છે એ વેચાણ પર આધાર રાખે છે, એની સામે 100% મૂકી દેવાનું. અને એકદમ સિમ્પલ. હવે તમારે જ્યારે 16ની વાત કરતા છો ત્યારે હું ઇન્ડસ્ટ્રો ભૂસી નાખું છું, એટલે કન્ફ્યુઝ ના થાય. પહેલાં 16નું શોધીએ છીએ. હવે તમે જે આ જે બધી વિગતો જે છે જે આ પ્રશ્નાર્થનું કરું છું એ બધી આપણે આન્સર શોધવાની છે. તો એકદમ સિમ્પલ થઈ ગયું. એક અહીંયા ત્રિરાશિ તરીકે બતાવું છું, તમારે બી બતાવવાનું, બધાને બતાવવાના. એટલે આવું થયું કે જો વેચાણ 40 લાખ હતું, એ ત્રિરાશિ એક બનાવીને બતાવો, પછી તો સીધો ગુણાકાર એને જ બતાવી દઈશ. વેચાણ કેટલું હતું? તો કે વેચાણ 40 લાખ હતું. કોનું? તો કે 2016નું વેચાણ 40 લાખ હતું. તો એ વખતે ટકાવારી આપણે કેટલી ધારણા કરી છે? 100%. બરાબર છે. હવે તમે જુઓ કે આટલાએ આટલા, તો પછી આ જે છે એટલે કે 2,40,000ની જો તમારે ટકાવારી શોધવી હોય તો કેટલી? તો મતલબ કે આટલાએ આટલા, તો આટલાએ કેટલા? ત્રિરાશિ બની રહી છે. તો અહીંયા થશે 2,40,000 એના ગુણ્યા 100 અને એના છેદમાં થશે 40 લાખ. અને એટલું કેલ્ક્યુલેટર પર કરી અને મને જવાબ આપો કે શું જવાબ આવેલો? 6. તો આ 6% જવાબ આવ્યો. અને એ જે 6% આવ્યો એ અહીંયા આપણે ફિલઅપ કરી દેવાનો 6%. અને હવે ધ્યાનથી જોજો શું કરી રહ્યો છું. આ જે છે એમાં તમે કર્યું શું, તમે અહીંયા જે લખ્યું છે ને એ સમજાવજો. આ ગુણ્યા આ ભાગ્યા આ, આવું કર્યું એ જ કર્યું ને. બસ હવે એવું છેકથી છેક કરતા જવાનું છે. કરતા જાઓ કેલ્ક્યુલેટરમાં કે 42,40,000 એના ગુણ્યામાં હું 100 કરીશ અને એના ભાગ્યમાં પાછું 40 લાખ કરીશ. ₹100,000 6 લાખ. ધ્યાનથી જો શું કરીએ છીએ, 6 લાખ એના ગુણ્યામાં 100 અને એના ભાગ્યામાં 40 લાખ, તો અહીંયા આવશે 15%. 4,80,000 એના ગુણ્યામાં 100 અને એના ભાગ્યામાં 40 લાખ, તો અહીંયા આવશે 12%. પછી અહીંયા જે 4 લાખ એના ગુણ્યા 100 અને એના ભાગ્યામાં 40 લાખ, તો થશે 10%. પછી અહીંયા જે 38,40,000 એના ગુણ્યામાં 100 અને ભાગ્યામાં 40 લાખ, 96%. અહીંયા 4 લાખ છે એટલે પાછા કેટલા આવશે? 10%. કારણ કે ઓલરેડી ઉપર શોધ્યા છે તો આપણને ખબર છે.
અને આના 3% આવશે મને કઈ દેખાવા પડી તો ઓલરેડી આ લગભગ આપણે ઉપર શોધ્યા છે એટલે લખી નાખે અને અહીંયા જે કેલા છે 2,80,000 એના કરવા પડશે એ રકમ ક્યાં આવી ગઈ કેલા કેલા 7% ઓકે 7% તો હવે તમે જુઓ કે આ જે આપણે જે બી શોધ્યું એ 16 નું શોધ્યું આવીને આવી પ્રોસીજર મારે 17 માટે કરવાની છે તો 17 જે છે એની સામે કેટલા મૂકી દઉં છું 100% એટલે કે વેચાણની સામે 100% મૂકી દઉં છું અને હવે જો કઈ રીતે થશે તો કન્ફ્યુઝ ના થાય 17 એટલે 17 ની જ કોલમો પકડવાની એટલે કે આ રીતે તો જો 17 નું એક લખીને બતાવું છું કે 17 નું વેચાણ જે છે 2017 નું વેચાણ એ તમારું 17 નું વેચાણ છે કેટલું છે તો કે 48,00,000 છે 17 નું વેચાણ કેટલું છે 48,00,000 છે અને એ વખતે તમે ટકાવારી કેટલી ગેસ કરી દે હવે 100 અને તમે હવે કોના માટે શોધી રહ્યા છો કે એની નીચેના બધા માટે એમાં પેલું કરી દે એટલે કે 4,80,000 જો રકમ હોય એ ઉપજની રકમ છે તો ઉપજ લખો ને ઉપજની રકમ 4,80,000 તો કેટલી ટકાવારી હોવી જોઈએ હા 4,80,000 એના ગુણ્યા 100 અને ભાગ્યામાં 48,00,000 એટલે જવાબ આવે છે 10% બરાબર અને એ 10% આપણે અહીં દર્શાવવાના આવી રીતે એકવાર બતાવવું જરૂરી છે અને હવે આ જે રકમ જે છે ને એ રકમની જગ્યાએ હવે વારાફરતી આ રકમ આ રકમ આ રકમ આ રકમ મૂકતા જાવ અને બોલતા જાવ જો હું કહું છું હવે અહીંયા ઘડીથી બદલી નાખી આંકડો કેટલા છે તો કે 52,80,000 એના ગુણ્યા 100 અને એના ભાગ્યામાં 48,00,000 તો કે આ બેનો સરવાળો જ આવે છે આંકડાડી કેટલો આવે 110% આવે બરાબર જો અહીંયા આગળ બોલીને બતાવું છું 26,40,000 એના ગુણ્યા 100 અને એના ભાગ્યામાં 48,00,000 ભૂલથી બી 40,00,000 પણ જતા રહેવાનું નહીં તો કયો કામ દીધું આપણે ત્યાં ખોટો પડ્યો કેટલો કીધું 55% પછી 2,40,000 એના ગુણ્યા 100 અને ભાગ્યામાં 48,00,000 5% આવી આવશે 5% પણ બ્રેકેટમાં આવશે એટલે કે માઇનસ 2,40,000 છે ને તો આવશે તો 5% પણ બ્રેકેટમાં આવશે ચલો એના પછી આના માટે આવે છે 15% પછી અહીંયા આવશે 10% આના માટે 12% ઓકે ચલો 12% હવે 44,16,000 એના ગુણ્યા 100 ભાગ્યા 48,00,000 મને કરી આપો એટલે અહીં જવાબ લખી આપણે હા તો અહીં 92% ચલો 8,64,000 ગુણ્યા 100 ભાગ્યા 48,00,000 18% 2,59,200 ગુણ્યા 100 અને એના ભાગ્યામાં 48,00,000 5.4% છેલ્લું કરો ચલો 6,04,800 ગુણ્યા 100 ભાગ્યામાં 48,00,000 કેટલા 12.6%